નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સંકલનમાં સ્વાધ્યાય 7.2માં આગળ વધતા જોઈએ તો નવો પ્રશ્ન છે, 1/cos²x ઇન્ટુ 1 - tan x² ઇન્ટુ dx. હવે આની અંદર શું કરવાનું? તો કોસ સ્ક્વેર ઉપર જશે તો શું થઈ જશે? સેક સ્ક્વેર થશે. હવે જુઓ, તમે 1 - tan xનું વિકલન કરો તો 1નું વિકલન થશે 0, ટેન એક્સનું થશે સેક સ્ક્વેર એક્સ, આગળ માઇનસ છે તો શું આવશે? -sec²x. તો -sec²x વિકલન હોવું જોઈએ, તો માઇનસ વડે ગુણતા અને માઇનસ વડે અહીંયા ગુણતા, તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જાય. ખબર પડી ભાઈ? અહીંયા માઇનસ જોઈએ તો માઇનસ વડે અંદર ગુણતા અને માઇનસ વડે બહાર ગુણતા, આ બે ઘાત છે, ઉપર આવે તો કેટલી ઘાત થઈ જાય? -2 ઘાત. હવે તમે જોશો તો આનું વિકલન બાજુમાં આપેલું જ છે, બરાબર. આનું વિકલન -sec²x બાજુમાં આપેલું છે, તો એક ઘાત વધે તો -2માં એક વધારો થાય તો શું થશે? -1 - -1 + c થઈ જશે. ખ્યાલ આવ્યો? હવે આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને આ નીચે આવે તો -1 ઘાત હોય તો શું થઈ જાય? +1 ઘાત થઈ જાય. ખ્યાલ આવી ગયો? આગળ વધીએ તો આ પ્રશ્ન છે, એ મોસ્ટ ટાઈમ પી છે, e^2x - 1/e^2x + 1 ઇન્ટુ dx. હવે આ પ્રશ્ન આપણે જોઈ લઈએ તો આની અંદર સૌ પ્રથમ શું કરવાનું? તો આની અંદર જે પહેલું પદ છે એ બહુ આઈએમપી પદ છે અને બહુ વિચારવાલાયક એક પદ છે, કે બધાને e^x વડે ભાગતા, બરાબર. જો આ પદ જ યાદ નહીં આવે તો આ પ્રશ્ન આવડશે નહીં. તો ખાસ આ પ્રશ્નની અંદર e^x વડે બધાને ભાગીએ, તો આની e^x વડે ભાગીએ તો જવાબ શું આવશે? e^x આવશે. આની e^x વડે ભાગીએ તો 1/e^x, એટલે e^x ઉપર આવશે તો -e^x થશે. કઈ રીતે? તો હું અહીંયા તમને સમજાવી દઉં છું કે સપોઝ આપણે 1e^x હોય, આ ઉપર આવે તો e ની શું થશે? -x થઈ જાય. આ રીતે અહીંયા e^2x / e^x, એટલે કે e^x થશે, અને અહીંયા ફરીવાર e ની -x થશે. હવે તમે જો છેદનું વિકલન કરો તો e^x + e^-x, તો e^x નું વિકલન e^x, e^-x નું e^-x, અને અહીંયા -x નું -1 જે અહીંયા બાજુમાં રહ્યું. ખ્યાલ આવી ગયો? તો આ તમને ઉપર આપેલું જ છે, તો નીચેનું વિકલન ઉપર આપેલું હોય જ્યારે ત્યારે લોગ કરીને નીચેનું મૂકી દેવાનું થાય. મૂકી દીધું, ખ્યાલ આવી ગયો? હવે આ ટાઈપના થોડા પ્રશ્નો છે, આપણે ઉપર જોઈ લઈએ જે મેં તમને હોમવર્કમાં આપેલા છે. તો તમે જોશો તો 1 + cos x અને ઉપર sin x છે, તો 1નું વિકલન 0, cos નું શું થશે? -sin x થશે. તો -12, -12 હોય એ માઇનસ આ રહ્યો, અને પછી આ લોક કરીને મૂકી દેવાનું, મૂકી દીધું, પ્લસ શું આવશે? c. હવે અહીંયા 1નું વિકલન 0, sin નું શું થશે? cos. તો જો અહીંયા નીચેનું ઉપર તમને ઓલરેડી આપેલું જ છે, તો નીચેનું ઉપર આપેલું હોય અને રૂટ હોય તો 2 કરીને નીચેનું મૂકી દેવાનું. અહીંયા sin 2x, એનું શું થશે? તો એનું થશે cos 2x ઇન્ટુ 2, તો cos 2x તો આપેલું જ છે, તો 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા, એ 2 વડે ભાગતા એટલે અહીંયા છે તમારે, બરાબર. અહીંયા 2 વડે ભાગતા અહીંયા આવે. હવે અહીંયા sin 2x ની 1/2 છે, તો શું થશે? 3/2 / 3/2, એ 3/2માંથી 2 ઉપર જશે તો 2 કટ થઈ જશે, એટલે તમારે આવો જવાબ છે. હવે એ ટાઈપના બીજા પ્રશ્નો આપણે જોઈએ. તો જો e^2x છે, નીચે e^2x + 1 છે, તો તમે અહીંયા જુઓ તો e^2x નું શું થશે? વિકલન e^2x, અને 2x નું 2 થશે, અને 1નું શું થઈ જશે? 0, એટલે ટોટલ આન્સર આવશે 2e^2x. તો 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા, તો 2 વડે ભાગતા અહીંયા છે, લોક કરીને નીચેનું મૂકી દેવાનું. હવે બીજો પ્રશ્ન, 1નું વિકલન શું થશે? અહીંયા તમારે 0, અને cos નું શું થશે? -sin. તો તમારે અહીંયા -sin કરવા માટે -વડે ગુણતા, -વડે ભાગતા, અને આ ઉપર લઈ જશો એટલે -2 થશે, પછી વિધેય બાજુમાં વિકલન થઈ જશે. કરજો, અહીંયા તો તમારે હમણાં જે પ્રશ્ન આવ્યો તો એક પ્રશ્ન છે. શું છે પ્રશ્ન? વિધેયનું ઉપર વિકલન, બરાબર, એટલે લોક કરીને નીચેનું મૂકી દેવાનું થશે. ખ્યાલ આવી ગયો ભાઈ? હવે આપણે આગળ વધીએ તો આદેશની રીત ખાસ ધ્યાન રાખજો મિત્રો. આદેશની રીતની અંદર શું છે? તો જેનું વિકલન આપેલું હોય તેને તમારે શું ધારવાનું? યુ, વી અથવા તો ટી ધારો.
તમારી ઈચ્છા મુજબ ધારો, ખાલી ધ્યાન રાખજો એક્સ અને વાય ના ધારતા, બાકી આખી એબીસીડીમાંથી તમને જે ઈચ્છા પડે એ ધારી શકાય. પરંતુ જનરલી આપણે જોઈએ તો 12 સાયન્સની અંદર કાં તો યુ ધારે છે બધા વિદ્યાર્થીઓ બરાબર, અથવા તો વી ધારે છે, અથવા તો ટી ધારે છે. આ પરંપરાગત રીતે આ ત્રણમાંથી કોઈ એક ચલ ધારતા હોય છે બરાબર. એટલે જેનું વિકલન આપેલું એને તમારે યુ ધારવાનું, પછી એની પછી બંને બાજુ શું કરવાનું, વિકલન કરવાનું, અને જે કિંમત તમને મળે એ કિંમત શેમાં મૂકવાની, આપણે રકમમાં મૂકવાની છે. એની પછી પાછું ફરીવાર ઇન્ટિગ્રેશન કરવાનું છે, અને ધારેલા પદો છે એ પાછા મૂળ સ્વરૂપમાં મૂકવાના છે. ખ્યાલ આવી ગયો? જો ખબર ના પડે તો હમણે હું પ્રશ્ન ચલાવીશ, ત્યારે વધારે ખબર પડશે. ફરી એકવાર રિપીટ કરાવી દઉં છું, જેનું વિકલન આપેલું એને યુ વી અથવા તો ટી ધારવાનું, પછી બંને બાજુ વિકલન કરો એટલે કિંમત મળશે, એ કિંમત તમારે રકમમાં મૂકી દેવાની રહેશે. પછી જે રકમ મળે નવી, એ નવી રકમનું તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે, અને ઇન્ટિગ્રેશન થઈ જાય પછી જે પદો છે ધારેલા એ પાછા મૂળ સ્વરૂપમાં મૂકવાના છે. સપોઝ અહીંયા આપણે પ્રશ્ન લીધેલો છે કોટ રૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ અપોન રૂટ એક્સ, તો આમાં જેનું વિકલન આપેલું હોય એને તમારે શું ધારવાનું છે, યુ ધારવાનું છે. ચલો તો વિચારો કોનું વિકલન આપેલું છે, તો તમને હું કહી દઉં રૂટ એક્સનું વિકલન આપેલું છે. રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ થાય, તો અહીંયા 2 ભલે ના હોય પણ 2 તો 2 વડે ગુણતા ભાગવાથી મળી જાય ને, એટલે યુ બરાબર શું ધાર્યું છે, રૂટ એક્સ ધાર્યું છે. એની પછી બીજું સ્ટેપ શું હતું, વિકલન કરવાનું, તો વિકલન કર્યું, યુનું વિકલન ડી યુ થશે, રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ, અને અહીંયા આવશે એક્સનું ડીએક્સ બરાબર. હવે તમે જોશો તો આ બે સામે જશે તો 2DU બરાબર 1/√x ઇન્ટુ dx થઈ જશે. ખ્યાલ આવ્યો ભાઈ? વિકલન આપેલું છે એટલે યુ ધાર્યો પહેલાં, વિકલન કર્યું, આ બે સામે લઈ ગયા. કેમ એવું કર્યું? કારણ કે જો dx અપોન રૂટ એક્સ છે ને ભાઈ, dx અપોન રૂટ એક્સ છે, dx અપોન રૂટ એક્સ, તો એની કિંમત શું મળશે, 2DU. તો આ બંનેની કિંમત મૂકી દીધી 2DU. કોસ રૂટ એક્સ એટલે એની કિંમત મૂકી દીધી યુ બરાબર. બે અચળ એટલે બહાર જતો રહેશે, કોસનું સંકલન થશે સાઇન યુ પ્લસ સી, યુની કિંમત શું છે, યુની કિંમત રૂટ એક્સ, તો રૂટ એક્સ મૂકી દીધી પ્લસ સી. ખ્યાલ આવી ગયો મિત્રો? જો હું સ્ટેપ વાઇઝ સમજાવું, પહેલાં તો ધારણા કરવાની કીધું, ધારણા કરી, બીજું આપણે વિકલન કરવાનું હતું તો વિકલન કર્યું બરાબર, અને જે આ કિંમતો છે એ રકમમાં મૂકવાની હતી તો રકમમાં મૂકી, ત્રીજું સ્ટેપ ઇન્ટિગ્રેશન કરવાનું હતું તો આપણે ઇન્ટિગ્રેશન કર્યું, અને ચોથું સ્ટેપ આપણે મૂળ સ્વરૂપમાં પાછું લાવવાનું છે તો મૂળ સ્વરૂપની અંદર પાછું લાવી દીધું, યુની જગ્યાએ રૂટ એક્સ મૂકી દીધું. એટલે ખ્યાલ આવ્યો? આ રીતે તમારે બીજો પ્રશ્ન છે આ છે, તમે જોશો એક્સ પ્લસ 1 એક્સ પ્લસ લોગ એક્સનો હોલ સ્ક્વેર અપોન એક્સ ઇન્ટુ ડીએક્સ. તો અહીંયા તમે જોશો તો એક્સ પ્લસ લોગ એક્સનું વિકલન આપેલું છે, તો આપણે એને યુ ધાર્યું, વિકલન કરવાનું ડી યુ, એક્સનું વિકલન થશે 1, લોગ એક્સનું થશે 1 પ્લસ એક્સ ઇન્ટુ ડીએક્સ. ડીએક્સ કોનું થશે, એક્સનું વિકલન થશે. હવે આપણે એક્સ લસા લઈએ તો શું જવાબ આવશે, એક્સ પ્લસ 1 અપોન એક્સ આવશે ઇન્ટુ ડીએક્સ. કેમ આવું કર્યું, તો જો તમે અહીંયા છે ને એક્સ પ્લસ 1 ઇન્ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ, એકવાર કરતાં પહેલાં તમારે નજર છે ને રકમમાં ફેરવી લેવાની, એટલે તમને આવું સાદુરૂપ આપવાની ખબર પડે. ખ્યાલ આવે? તમે ધારતા પણ આવડે, વિકલન કરતા પણ આવડે, પછીનો આ સ્ટેપ કઈ રીતે આવે, તો તમારે રકમમાં નજર ફેરવી લેવાની કે રકમમાં શું આપેલું છે એ મુજબ આ ફેરફાર કરવાનો રહેશે. હવે જો એક્સ પ્લસ 1 ઇન્ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ, આખા સ્ટેપનો જવાબ શું આવે, ડીયુ. તો આ બધાનો જવાબ મૂકી દીધો આપણે અહીંયા ડીયુ, અને અહીંયા આનો મૂકેલો એક્સ પ્લસ લોગ એક્સ એટલે કે યુનો સ્ક્વેર. હવે તમે અહીંયા જોશો તો યુનો સ્ક્વેર ઇન્ટુ અહીંયા ડીયુ લખેલું છે. હવે યુ સ્ક્વેરનું તમારે કરવાનું સંકલન, એટલે બે ઘાત હોય તો શું થશે, 3/3 પ્લસ સી, પછી યુની મૂળ કિંમત મૂકી દેવાની એટલે કે એક્સ પ્લસ લોગ એક્સ મૂકી દો, એનો ઘન છે તો ઘન છેદમાં ઘન પ્લસ સી. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? આગળ વધીએ આપણે તો એક્સ ઘન સાઇન કૌંસમાં 10 ઇનવર્સ એક્સની 4 ઘાત અપોન 1 પ્લસ એક્સની 8 ઘાત ઇન્ટુ ડીએક્સ. તો અહીંયા તમે જોશો તો 10 ઇનવર્સ એક્સની 4 ઘાતનું તમને સંકલન આપેલું છે. તમને અંદાજો કેમ આવે, તો 10 ઇનવર્સ એક્સનું સૂત્ર થાય 1/1 પ્લસ એક્સ સ્ક્વેર એવું થશે. તો જો એક્સ હોય તો એક્સ સ્ક્વેર આવે, તો અહીંયા એક્સની 4 ઘાત છે તો એક્સની 8 ઘાત આપેલું જ છે. તો આ રીતે તમારે અંદાજો મેળવવો પડશે. તો આપણે યુ ધારો, યુ બરાબર 10 ઇનવર્સ એક્સની 4 ઘાત ધાર્યું. ચલો હવે એનું આપણે વિકલન કરીએ, તો યુનું વિકલન શું થશે, ડી યુ થશે 10 ઇનવર્સ, તો 1/1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે કે એક્સની 8 ઘાત થઈ ગયું, અને અહીંયા એક્સની 4 ઘાત છે એનું સંકલન થઈ જશે 4 એક્સનો ઘન ઇન્ટુ ડીએક્સ.
હવે મેં તમને કીધું તું રકમમાં એક વખત નજર ફેરવી લેવાની, તો રકમની અંદર જો અહીંયા ચાર આપેલું નથી ક્યાંય, તો આ ચાર છે એને ક્યાં જ મોકલી દેવાનું, સામે મોકલી દેવાનું. તો ચાર અહીંયા ગુણાકારમાં છે, સામે આવે તો શેમાં જતું રહેશે, ભાગાકારમાં. તો એવું થશે ડીયુ ભાગ્યા ચાર, અહીંયા એક્સ ઘન ડીએક્સ છેદમાં વન પ્લસ એક્સની આઠ ઘાત. તો જો એક્સ ઘન ડીએક્સ વન પ્લસ એક્સની આઠ ઘાત, એની જગ્યાએ શું મૂકવાનું, ડીયુ ભાગ્યા ચાર, અહીંયા સાઈન અને આને મૂકી દેવાનું યુ. થઈ ગયું સાઈન યુ ડીયુ ભાગ્યા ચાર. હવે આપણે સંકલન કરવાનું, તો સાઈનનું સંકલન શું થાય મિત્રો, માઇનસ કોસ યુ થાય. તો જો તમે માઇનસ કોસ યુ સંકલન છે, પછી યુની કિંમત મૂકી દો, યુની કિંમત શું છે, ટેન ઇન્વર્સ એક્સની ચાર ઘાત છે, એ કિંમત મૂકી દીધી છે, બરાબર. આ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, ખ્યાલ આવી ગયો. ચલો મિત્રો, તો હવે નવો પ્રશ્ન આપણે જોઈએ. તો રૂટ ટેન એક્સ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ડીએક્સ છે. હવે આપણે આની અંદર જુઓ તો સાઇનના બે ભાગ પડશે, સોરી ટેનના બે ભાગ પડશે, સાઇન ભાગ્યા કોસ આવો ભાગ પડશે. તો આપણે સૌ પ્રથમ તો ભાગ પાડી દઈએ, સાઇન એક્સ ભાગ્યા કોસ એક્સ અને વન હાફ અને વન હાફ. થઈ ગયું, ખ્યાલ આવ્યો ભાઈ, સાઇન એક્સ અને કોસ એક્સ અને અહીંયા વન હાફ વન હાફ, સાઇન ઇન્ટુ કોસ એઝ ઇટ ઇઝ રહેશે, ખ્યાલ આવી ગયો. હવે તમે અહીંયા જોશો તો કોસ એક્સની કેટલી ઘાત થશે, તો કોસ એક્સની તમે જોશો તો એક અને અડધી એટલે કે દોઢ, એટલે કે થ્રી બાય ટુ થઈ જશે. અને અહીંયાથી સાઇન સાઇન ઉડી જાય તો અહીંયા અડધી અડધી ઉડે તો સાઇનની અડધી ઘાત વધે. હવે અહીંયા કોસની દોઢ છે, કોસની આપણે બે કરવા માટે શું કરીશું, તો કોસની અડધી ઘાત વડે અહીંયા ગુણતા અને ઉપર ગુણતા, તો ગુણતા ભાગતા તો અહીંયા કોસની બે ઘાત થઈ જશે, અને અહીંયા તમારે છેદનો છેદ ઉપર જતો રહેશે તો કોસની વન હાફ ઉપર રહેશે. ચાલો, ખ્યાલ આવે છે. હવે જો આ કોસ સ્ક્વેર ઉપર જશે તો શું થશે, સેક સ્ક્વેર થઈ જશે, આ સાઇન ભાગ્યા કોસ શું થઈ જશે, ટેન એક્સ થઈ જશે, અને વન હાફ છે એટલે કે રૂટ એક્સ થઈ જશે. હવે તમે જો ટેનનું ઉપર સેક સ્ક્વેર આપેલું જ છે, તો જવાબ શું આવશે, તો આનું વિધેય ઉપર વિકલન, તો બે કરીને રૂટ ટેન એક્સ પ્લસ સી થઈ જશે. હવે મિત્રો આપણે સદ્ય 7.3 તરફ આગળ વધીએ, તો એની પહેલાં આપણે થોડા સૂત્રો ઉપર નજર નાખી દઈએ. જે થોડા સૂત્રો છે એ આપણે 11 સાયન્સમાં આવી ગયેલા છે. 2AC તો શું થશે, એસ પ્લસ એસ, 2CS તો થશે એસ માઇનસ એસ, 2CC તો થશે સી પ્લસ સી, અને માઇનસ 2SS તો શું થશે, સી માઇનસ સી. આ સૂત્રો તમે મિત્રો જોશો ધોરણ 11 સાયન્સમાં આવી ગયેલા છે આ સૂત્રો, ચારે ચાર. તો એ સૂત્ર મુજબ આપણે લઈએ તો એક્સરસાઇઝ 7.3માં ચલો પહેલો જ પ્રશ્ન, સાઇન 3x કોસ 2x ઇન્ટુ dx. તો અહીંયા 2 લાવવા માટે 2 વડે ભાગતા અને 2 વડે ગુણતા કર્યું, બરાબર. જો અહીંયા ગુણ્યું અને અહીંયા ભાગ્યું, 2SC તો s પ્લસ s, s એટલે સાઇન છે અને c એટલે કોસ છે મિત્ર, તો સાઇન પ્લસ સાઇન થઈ ગયું. પહેલાં કૌંસમાં સરવાળો 3 + 2 અને બીજા કૌંસમાં બાદબાકી એટલે કે 3 - 2. ચલો 3 ને 2 5, 3 - 2 એટલે 1. સાઇનનું સંકલન શું થશે, માઇનસ કોસ, અને એક્સ સાથે નીચે આવે એટલે કે 5 નીચે આવતું રહેશે, સાઇનનું માઇનસ કોસ પ્લસ સી. એની પછીનો બીજો પ્રશ્ન છે, એમાં સાઇન કોસ છે, તો સૂત્ર વાપરવા માટે આપણે શું કરીશું, 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા. ચલો, તો તમે કર્યું સૌ પ્રથમ 2 વડે ભાગતા અને 2 વડે ગુણતા, 2SC તો શું થશે, એસ પ્લસ એસ, અથવા તો અહીંયા મેં નવું સૂત્ર વાપર્યું છે એ પણ તમે વાપરી શકો, 2 sin θ ઇન્ટુ કોસ થીટા, તો સાઇન 2θ. આ સૂત્ર પણ તમે વાપરી શકો મિત્રો, અને એસ પ્લસ એસ વાળું સૂત્ર પણ વાપરી શકો. શું થશે, સાઇન 2θ થાય, તો સાઇન 2θ, થીટાની જગ્યાએ એક્સ પ્લસ બી છે, બે અંદર જશે, તો 2AX પ્લસ 2B ઇન્ટુ dx છે. હવે સાઇનનું સંકલન શું થશે, માઇનસ કોસ થશે, અને x સાથે શું છે, 2A, એ છેદમાં આવશે પ્લસ સી, ખ્યાલ આવી ગયો. જો તમારે આ સાઇન 2θનું સૂત્ર ના વાપરવું હોય અને s પ્લસ s વાળું વાપરવું હોય તો પણ આ જ થશે. જો હું કરાવી દઉં તમને 2SC, તો s પ્લસ s પહેલામાં સરવાળો, તો આ બંનેનો સરવાળો થશે, તો AX પ્લસ b, AX પ્લસ b એટલે એવું થાય 2AX પ્લસ 2B થઈ ગયું, અને બીજામાં બાદબાકી, તો AX પ્લસ b માઇનસ AX પ્લસ b, તો આ શૂન્ય થઈ જશે, અને સાઇન 0ની કિંમત શું થઈ જાય, 0 થઈ જાય. બંને રીત મિત્રો ચાલે, તમને જે રીત ફાવે એ તમારે કરવાની છે.
હવે એ ટાઈપના થોડા પ્રશ્નો મિત્રો હોમવર્કમાં આપેલા છે, બરાબર? તો અહીંયા તમે જોશો તો ટુ સીએસ સૂત્ર વાપરવાનું થશે. તમને એમ થશે સાહેબ કઈ રીતે ખબર પડે ટુ સીએસ વાપરવાનું થાય? તો સી એટલે કોસ લઈ લેવાનું અને એસ એટલે સાઇન લઈ લેવાનું. તો ટુ સીએસ એટલે શું થશે? એસ માઇનસ એસ. ચલો અહીંયા ટુ એસ સી, એસ પ્લસ એસ, ટુ સી સી, સી પ્લસ સી અને માઇનસ ટુ એસ એસ એટલે સી માઇનસ સી. બધામાં આ રીતે સૂત્ર તમે વાપરી શકો છો અને પહેલામાં સરવાળો અને બીજામાં બાદબાકી કરવાની રહેશે. કઈ રીતે હું ઉદાહરણ આપું, પાંચને ત્રણ આઠ પહેલામાં લેવાનું અને બીજામાં પાંચમાંથી ત્રણ જાય તો બે. આ રીતે બધામાં તમે પહેલા પદ કૌંસમાં સરવાળો અને બીજા કૌંસની અંદર બાદબાકી રાખી શકો છો. જો ખબર ના પડી હોય તો આગળનો છે, થોડુંક આગળ વિડીયો જોશો તો આગળનો થોડોક ભાગ છે એની અંદર આ ટાઈપનો પ્રશ્ન મેં કરાવેલો છે, બરાબર? આગળ વધીએ તો આ પાછા અલગ ટાઈપના પ્રશ્નો છે, બરાબર? આ કયા ટાઈપના પ્રશ્નો છે? તો આપણે વાત કરી હતી વિધેય બાજુમાં વિકલન. તમે અહીંયા જોશો તો સાઇનનું વિકલન શું છે? કોસ. તો ઘાત વધે, વધેલી ઘાત નીચે, આ એ ટાઈપનો પ્રશ્ન છે તમારે. અહીંયા એક્સ સ્ક્વેરનું બાજુમાં ટુ એક્સ આપેલું છે તો આ એ ટાઈપનો પ્રશ્ન છે. અહીંયા તમારે લોગ સાઇન એક્સ તો સાઇનનું કોસ આપેલું છે તો એ ટાઈપનો પ્રશ્ન છે. અહીંયા તમારે કોસનું માઇનસ સાઇન આપેલું છે તો આ બધા આદેશના પ્રશ્નો છે. આપણે આદેશની રીત જોઈ પરંતુ તમને હોમવર્ક આપેલું નથી, તો આ બધા તમારે આદેશના છે. કોસનો અહીંયા માઇનસ સાઇન, તમારે અહીંયા યુ બરાબર કોસ એક્સ લેવાનું છે, યુ બરાબર અહીંયા સાઇન લેવાનું છે કારણ કે કોસ આપેલું છે, અહીંયા યુ બરાબર એક્સ સ્ક્વેર લેવાનું છે કારણ કે ટુ એક્સ આપેલું છે અને અહીંયા તમારે યુ બરાબર સાઇન એક્સ લેવાનું છે કારણ કે કોસ એક્સ આપેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ એ ટાઈપનો આદેશના પ્રશ્ન સાથે આગળ વધીએ તો એક નવો જ પ્રશ્ન છે, થોડો હાર્ડ પ્રશ્ન છે. તો એક્સ ઘન માઇનસ એકની વન બાય થ્રી એક્સની પાંચ ઇન્ટુ ડીએક્સ. તો આની અંદર તમે જોવા જાઓ તો કોનું આપેલું છે? એક્સ ઘન છે એનું વિકલન એક્સ સ્ક્વેર અહીંયા બને છે. તો તમારે શું કરવાનું? યુ બરાબર એક્સ ઘન માઇનસ વન, આને તમારે યુ ધારી લેવાનું, બરાબર? હવે વિકલન કરો તો વિકલન યુનું વિકલન થશે ડી યુ, એક્સ ઘનનું વિકલન થશે થ્રી એક્સ સ્ક્વેર અને એક્સનું થશે ડીએક્સ. ત્રણ છેદમાં આવતું રહેશે એટલે જવાબ શું આવશે? એક્સ સ્ક્વેર ડીએક્સ. ચલો હવે કિંમત મૂકી દો, એક્સ ઘન માઇનસ વન એટલે એની જગ્યાએ શું મૂકી દીધું છે આપણે મિત્રો? યુ મૂકી દીધું છે અને વન બાય થ્રી મૂકી દીધું છે. હવે અહીંયા એક્સની પાંચ ઘાત, તો અહીંયા એક્સની પાંચ ઘાત તમને આપેલી નથી, બે ભાગ પાડવા પડશે. શું ભાગ પાડવા પડશે? એક્સ ઘન ઇન્ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ. હવે એક્સ સ્ક્વેર ડીએક્સ તો એની કિંમત શું થશે? ડીયુ છેદમાં ત્રણ અને એક્સ ઘન તો આ માઇનસ વન સામે આવે તો પ્લસ વન થશે, તો એક્સ ઘન બરાબર યુ પ્લસ વન એટલે અહીંયા યુ પ્લસ વન મૂકી દીધું. ખ્યાલ આવ્યો મિત્રો? ફરી એકવાર હું રિપીટ કરાવી દઉં છું, આને આપણે યુ ધાર્યું છે, વિકલન કર્યું છે, આ ત્રણને છેદમાં મોકલી દીધો છે એટલે ડીયુ ભાગ્યા ત્રણ એક્સ સ્ક્વેર ડીએક્સ. આવું કેમ કર્યું? હમણાં ખબર પડશે, આ સ્ટેપનું તમને હમણાં ખબર પડી જશે મિત્રો. ચલો હવે તમે જોશો તો અહીંયા એક્સ ઘન માઇનસ વન એક છેદમાં ત્રણ, એક્સ ઘન એક્સ સ્ક્વેર ડીએક્સ કર્યું, આને તમે યુ ધાર્યો હતો તો યુ મૂક્યું, આ એક્સ સ્ક્વેર ડીએક્સ છે એટલે તમે અહીંયા એક્સ સ્ક્વેર ડીએક્સ કર્યું હતું, એનો ડીયુ ભાગ્યા ત્રણ મૂક્યું અને એક્સ ઘન તો માઇનસ વન સામે આવે તો એક્સ ઘન બરાબર યુ પ્લસ વન થાય એ મૂકી દીધું. હવે અહીંયા યુની વન બાય થ્રી અંદર આવશે તો તમે જોશો તો વન બાય થ્રી પ્લસ વન, તો વન પ્લસ વન બાય થ્રી ત્રણ લસા લેશો, ત્રણ એકા ત્રણ પ્લસ એક એટલે કે ચાર ભાગ્યા ત્રણ, ચાર ભાગ્યા ત્રણ થઈ ગયું અહીંયા યુની વન બાય થ્રી. હવે સંકલન કરીએ તો સંકલનમાં શું થશે? ચાર બાય થ્રીમાં એક ઘાત વધે, વધેલી ઘાત નીચે છે. વન બાય થ્રીમાં એક ઘાત વધે, વધેલી ઘાત નીચે. હવે અહીંયા ત્રણ લસા લેશો, ત્રણ એકા ત્રણ પ્લસ ચાર એટલે કે સાત છેદમાં ત્રણ, સાત છેદમાં ત્રણ. અહીંયા ફરીવાર ત્રણ લસા લેશો તો ત્રણ એકા ત્રણ પ્લસ એક ચાર છેદમાં ત્રણ, ચાર છેદમાં ત્રણ પ્લસ સી. આ ત્રણ ઉપર જશે તો આ ત્રણ ત્રણ ઉડી જશે બધામાંથી. ખ્યાલ આવે છે ભાઈ? આ ત્રણ ઉપર જાય અને આ ત્રણ ઉડી જાય, એટલી વસ્તુ વધે. યુની કિંમત મૂકી દો મિત્રો. યુની કિંમત શું છે? તો આપણે લાવેલા છીએ અહીંયા, તમે જોઈ શકો છો યુની કિંમત છે તમારે એક્સ ઘન માઇનસ વન, બસ એ જ મૂકવાની છે, બીજું કશું નવું તમારે મૂકવાનું નથી, મૂકી દીધું. અહીંયા મિત્રો ફરીવાર એક્સરસાઇઝ 7.2ના પ્રશ્નો આપણે જોવાના ચાલુ કરીએ છીએ. તો આ પ્રશ્ન તમને આપેલો છે, આ પ્રશ્ન છે મોસ્ટ ટાઈમ પે છે ગુજકેટ માટે, જી માટે, એટલે આ પ્રશ્ન તરફ ખાસ ધ્યાન આપી દેજો મિત્રો. ચલો તો હવે અહીંયા તમે જોશો તો અહીંથી શું કોમન નીકળશે? બે કોમન નીકળશે તમારે,
તો બે મેં કોમન કાઢ્યું છે, બીજું કશું જ કર્યું નથી, તો બે કોમન કાઢો તો અહીંયા શું આવશે, ત્રણ, અને અહીંયા શું થઈ જશે, બે. હવે વિકલન કરો, ચલો તો બે સાઇનનું વિકલન શું થશે, કોસ. તો જો આનું વિકલન અહીંયા ઉપર આપેલું છે, ત્રણ કોસનું શું થશે, માઇનસ સાઇન છે ઉપર, તો આ આખા સ્ટેપનું ઉપર વિકલન આપેલું છે, તો લોક કરીને નીચેનું મૂકી દેવાનું છે. આ પહેલી મેથડ થઈ. જો આ પહેલી મેથડ તમને ના ફાવતી હોય તો આદેશની રીત પણ ચાલે, બરાબર. એટલે આ સૂત્રો આધારિત જે રીતો ના ફાવતી હોય એ બધી જ આદેશમાં થશે ભાઈ. એટલે આદેશથી જોવો તો મોસ્ટલી બધા પ્રશ્નો થઈ જશે. ચલો હવે આની અંદર આપણે આદેશ લઈએ, તો જેનું વિકલન આપેલું હોય એને શું લેવાનું હતું આદેશની અંદર, યુ લેવાનું હતું. તો આપણે આને શું લઈ લઈએ, યુ લઈ લઈએ, લીધું યુ. વિકલન કરો, યુનું વિકલન શું થાય, ડીયુ થશે. ત્રણ કોસનું માઇનસ સાઇન થશે, પ્લસ બે સાઇનનું થશે કોસ, એક્સનું થશે ડીએક્સ. તો જુઓ તમારે અહીંયા બે કોસ એક્સ માઇનસ ત્રણ સાઇન એક્સ ડીએક્સ છે ભાઈ. આ સ્ટેપ જો, બે કોસ એક્સ માઇનસ ત્રણ સાઇન એક્સ ડીએક્સ છે, તો આની જગ્યાએ શું મૂકવાનું, ઉપર ડીયુ છે તો ઉપર ડીયુ મૂકાય, નીચે ત્રણ કોસ એક્સ પ્લસ બે સાઇન એક્સ આ યુ છે તો નીચે યુ મૂકાય, અને વન હાફ એઝ ઇટ ઇઝ રહેશે. હવે વન ઓપોન યુનું સંકલન શું થાય મિત્રો, લોગ મોડ યુ થશે. તો લોગ મોડ યુ કરી દીધું અહીંયા, પ્લસ સી. હવે યુની કિંમત મૂકી દો, પ્રશ્ન થઈ ગયો પૂરો, ખબર પડી ગઈ. તો આદેશથી પણ તમે કરી શકો અને આ રીતથી પણ તમે કરી શકો. હવે એની પછીનું ટેન આધારિત પ્રશ્નો છે. આ તમારા એનસીઆરટી સિલેબસમાં એકદમ નવા પ્રશ્નો નાખેલા છે. ગુજરાત બોર્ડ હતું એની અંદર આ ટાઈપના પ્રશ્નો નહોતા, એટલે એકદમ નવા જ પ્રશ્નો છે આ, એટલે આની પૂછાવાની શક્યતા વધી જાય બોર્ડની અંદર, કારણ કે જૂના પ્રશ્નો હવે સાહેબો પૂછી પૂછીને કંટાળી ગયા હોય, એટલે કદાચ નવા પ્રશ્નો પૂછે, બરાબર. એટલે એ રીતે જોવા જઈએ તો આ પ્રશ્નો થોડા આઈએમપી બની શકે છે. ચલો તો અહીંયા ટેન છે, તો ટેનને સૌપ્રથમ તો સાઇન અને કોસમાં ફેરવો એટલે તમને વધારે અંદાજો આવી જાય. તો ટેન એટલે સાઇન ભાગ્યા કોસ કર્યું, કોસ લસાઅ લીધો, તો કોસ માઇનસ સાઇન છેદમાં કોસ આવશે, આવી ગયો, બરાબર. એ કોસ ઉપર મોકલી દીધો એટલે આવું થઈ ગયું, ખબર પડી ગઈ મિત્રો શું કર્યું. એ આપણે એવું કર્યું, કોસ લસાઅ લીધો, કોસ માઇનસ સાઇન છેદમાં કોસ હોય છેદનો છેદ કેમ મોકલી દીધો અંશમાં. હવે આપણે બે વડે ગુણતા અને બે વડે ભાગતા કર્યું, કેમ આવું કર્યું એ હમણાં ખબર પડશે તમને વિદ્યાર્થી મિત્રો. અહીંયા અત્યારે તો તમે એવું વિચારો કે આપણે બે વડે અહીંયા ગુણ્યું તો બે વડે ભાગ્યું, બરાબર. તો અહીંયા રહ્યું આમનાન. હવે ટુ કોસ એક્સ, તો અહીંયા મેં બે બનાવ્યું, કોસ પ્લસ સાઇન અને કોસ માઇનસ સાઇન, બરાબર. આ બનાવેલું છે, જોજો ભાઈ તમે જોશો, કોસ પ્લસ સાઇન અને કોસ માઇનસ સાઇન બનાવ્યું મિત્રો. હવે જો સાઇન સાઇન ઉડી ગયા તો કોસ પ્લસ કોસ શું થઈ ગયું, ટુ કોસ. એટલે અહીંયા બે વડે ગુણ્યું હતું ને બે વડે ભાગ્યું હતું, ખબર પડી મિત્રો. આવું આપણે ગોઠવણી કરી, સાઇન સાઇન ઉડી ગયું, કોસ પ્લસ કોસ ટુ કોસ એક્સ આવે છે, એટલે બે વડે ભાગતા અને બે વડે ગુણતા કર્યું હતું. તો તમને એવું થાય, સાહેબ આવી ગોઠવણી કેમ કરી, તો એ પણ આપણે સમજાવીએ છીએ. ગોઠવણી એટલા માટે આપણે કરી હતી કારણ કે બંનેના છેદ અલગ અલગ તમે આપો, તો કોસ પ્લસ સાઇનના છેદમાં કોસ માઇનસ સાઇન આપો, અને કોસ માઇનસ સાઇનના છેદમાં તમે શું આપો, કોસ માઇનસ સાઇન, છેદ અલગ અલગ આપી દીધા. હવે તમે જોશો તો કોસનું સંકલન શું થાય, માઇનસ સાઇન થાય, સાઇનનું શું થાય, માઇનસ કોસ થાય, એટલે વિધેય ઉપર વિકલન થાય, ખાલી માઇનસ ગુણવું પડે, અહીંયા તો ઉડી જાય. ખ્યાલ આવ્યો, જો કોસ એક્સ માઇનસ સાઇન એક્સ, કોસ એક્સ માઇનસ સાઇન એક્સ કટ થઈ ગયું, એક આવી ગયું. હવે અહીંયા શું કરીશું, અહીંયા આપણે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ છે તો માઇનસ વડે અહીંયા અંદર ગુણતા અને માઇનસ વડે બાર ગુણતા. કેમ આવું કર્યું, કારણ કે કોસનું માઇનસ સાઇન થતું હતું એટલે માઇનસ લાવવું પડે, અને માઇનસ સાઇનનું માઇનસ કોસ થતું હતું તો અહીંયા પણ માઇનસ લાવવું પડે, તો અહીંયા માઇનસ વડે ગુણી દીધું અંદર અને માઇનસ વડે બાર ગુણી દીધું, એટલે આ ઓરિજિનલ સ્ટેપ તમારું પાછું આવી જાય. એટલે ચલો હવે આનું વિધેય ઉપર વિકલન થઈ ગયું, તો માઇનસ એઝ ઇટ ઇઝ લોક કરીને નીચેનું મૂકી દીધું, વન નું થઈ ગયું એક્સ પ્લસ સી. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો હજી પણ જેને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે એ સબસ્ક્રાઈબ કરે અને સબસ્ક્રાઈબ કરાવો. આવજો મિત્રો.